મિત્રો, આપ બરોડાથી ડભોઈ બાજુ જતા હોય તો જલારામ ખીચડી ટેસ્ટ ઓફ સુરત સરસ મજાનું જમવાનું બનાવે છે. આ હું ત્રીજી વાર અહીંયા ભોજન લઉં છું. મિત્રો, આ પ્રોપર ડભોઈ કહેવાય છે. બરોડા તરફથી આવો તો ડભોઈ સિટી પહેલાં જલારામ ખીચડી રેસ્ટોરન્ટ આવેલું છે અને બોર્ડ પણ કેમેરામેન બતાવે છે. હવે અંદરથી બતાવશું. હવે અંદરનો નજારો પણ હું આપને બતાવું. આ રીતનું સરસ મજાનું ફર્નિચર પણ બનાવેલું છે. મિત્રો, હું આ ત્રીજી વાર અહીંયા આવેલો છું અને આ રીતની બેઠક વ્યવસ્થા છે, એ પણ કેમેરામેન આપને બતાવે છે. તો આપ જોઈ શકો છો અત્યારે. અને સરસ મજાનું ભોજન પણ અહીંયા મળતું હોય છે અને લાઇટિંગ પણ તમે જોઈ શકો છો. અને મેનુની વાત કરું મિત્રો, તો આ રીતનું મેનુ છે એમનું, જલારામ ખીચડી રેસ્ટોરન્ટ. અને આ રીતના તમે વિડીયો સ્ટોપ કરીને રેટ જોઈ શકો છો. કાઠિયાવાડી થાળી, પંજાબી થાળી, ગુજરાતી થાળીને અલગ અલગ રેટ છે મિત્રો. તો એ પણ હું આપને બતાવી રહ્યો છું. અને એ રીતના ઘણી બધી આઇટમ આ બનાવતા હોય છે મિત્રો, એ પણ આપ જોઈ શકો છો. હવે પત્તું ફેવડો ભાઈ, અને એ પણ આપ તમે જોઈ શકો છો અત્યારે. અને આ રીતનું સરસ મજાનું રેસ્ટોરન્ટ બનાવેલું છે. જૂના સમયમાં જે ફર્નિચર હોય ને એ ટાઈપનું સરસ મજાનું વ્યૂ બનાવેલું છે મિત્રો. તો આપ એકવાર અચૂક ડભોઈ આવો બરોડાથી આ હિંમતનગર તરફથી, તો જલારામ ખીચડી રેસ્ટોરન્ટનો લાભ લઈ શકો છો. મેનુ તો અંદર મેં મૂકેલું છે, એનાથી આપણને ખ્યાલ આવી જશે મિત્રો. અને ટોટલ બેઠક વ્યવસ્થા મિત્રો એસીમાં કરેલી છે. તો આ રીતના મેઇન હાઈવે પર જ છે. આપ વાહનો આવતા જતા જોઈ શકો છો. અને જલારામ ખીચડી રેસ્ટોરન્ટનો અથાણું પણ અહીંયા મળશે મિત્રો. તો એકવાર આપ અચૂક લાભ લઈ શકો છો જલારામ રેસ્ટોરન્ટ ડભોઈનો. આ રીતના અમે સરસ મજાના મસાલા પાપડ પણ મિત્રો મંગાવ્યા છે, એ પણ આપ ક્વોલિટી જોઈ શકો છો આપ મારી સાથે મિત્રો. મિત્રો, કાજુ મસાલાની પણ આપ ક્વોલિટી જોઈ શકો છો. જોતા જ મોંમાં પાણી આવી જાય મિત્રો. અને નાનની ક્વોલિટી પણ આપ જોઈ શકો છો અત્યારે અમારી સાથે જલારામ ખીચડી રેસ્ટોરન્ટમાં મિત્રો. તો આપ પણ એકવાર અચૂક લાભ લો. પનીર કઢાઈ પણ મિત્રો આપ જોઈ શકો છો, આ રીતની બનાવેલી હોય છે મિત્રો. તો એકવાર આપ અચૂક ટેસ્ટ કરવા પધારો. અને વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો.